આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। નમસ્કાર મિત્રો, સત્યડે ન્યૂઝ માંથી હું મનજીની વાજા। તો આજે આપણે વાત કરવાના છે કે ફેસબુક, WhatsApp, Instagram આપણે બધા યુઝ કરતા હોઈએ છીએ, તેમ તેની સાથે આપણે કોઈ બીજા વ્યક્તિને આપણો પર્સનલ ચેટ અથવા તો આપણો પર્સનલ ડેટા પણ શેર કરતા હોઈએ છીએ। પરંતુ આજકાલ એવો પણ ટ્રેન્ડ નીકળ્યો છે કે આપણો પર્સનલ ડેટા લીક થઈ જાય છે, અને તેમજ તે લીક કરવા વાળા કે જેને મોકલ્યું હોય છે તે જ હોય છે અથવા તો કોઈ હેકર્સ બની શકે છે। પરંતુ હવે આપણી સરકારે તેવું નક્કી કર્યું છે કે WhatsApp, Instagram અથવા તો Facebook નો કોઈ પણ પર્સનલ ડેટા હેક થશે તો તે કંપનીએ તેને 15 કરોડ રૂપિયા ચૂકવવા પડશે। તો ચાલો જાણીએ તે વિશે। નિયમો વિરુદ્ધ ભારત બહાર ડેટા મોકલતી કંપનીઓ પર સરકારી કાર્યવાહી કરવાની છે। ડેટા પ્રોટેક્શન ઓથોરિટી પીડિત યુઝરના નુકસાનની ગંભીરતા ધ્યાનમાં રાખવાની છે। તેમજ સોશિયલ મીડિયા યુઝર્સનો ડેટા લીક થવો એ હવે સામાન્ય સમસ્યા બની ચૂકી છે। હાઈ પ્રોફાઇલ કેસમાં વોટ્સઅપ ચેક લીક અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ચેક લીક થતી જોવા મળે છે। આ સોશિયલ મીડિયા કંપનીઓ પોતાનું પ્લેટફોર્મ સિક્યોર હોવાનો દાવો કરતી હોય છે, પણ ચેક લીક તો થતી જ હોય છે। જો કે હવે સરકાર આવી કંપનીઓ સામે આંખ લાલ કરી ચૂકી છે। યુઝરનો ડેટા ચોરી થશે તો સોશિયલ મીડિયા કંપનીમાં તેની મોટી કિંમત ચૂકવવી પડશે। ગુરુવારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ઉપર જોઈન્ટ પાર્લામેન્ટરી કંપનીનો રિપોર્ટ રાજ્યસભા અને લોકસભા રજૂ કરવામાં આવ્યો હતો। સંસદીય સમિતિએ ડેટા લીક રોકવા માટે કાયદામાં ઘણી જોગવાઈની ભલામણ કરી છે। એ પ્રમાણે જો ડેટા લીક થશે તો કંપનીએ 15 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે, અથવા તો કંપની પાસેથી સરકાર દંડ તરીકે ટર્નઓવરના 4% વસૂલી કરશે। નાના નિયમોનું ઉલ્લંઘન થશે તો 5 કરોડ રૂપિયા અથવા તો ગ્લોબલ ટર્નઓવરના 2% લેવામાં આવશે। તેમજ ગૂગલ, ફેસબુક જેવી કંપનીઓને સિક્યુરિટી પ્રો લેવલની કરવી પડશે। આ જોગવાઈ સરકારના કાયદામાં પ્રવર્તિત કરે છે તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, એમેઝોન સહિતની સોશિયલ મીડિયા એપની સિક્યુરિટી હવે તેઓએ પ્રો લેવલની કરવી પડશે। આ બિલ યુરોપિયન યુનિયન જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેટર હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે। આ બિલ 2 વર્ષ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે 11 ડિસેમ્બર 2019 ના રોજ લોકસભામાં રજૂ કર્યું હતું। ડેટા લીક કેસમાં 72 કલાકની અંદર જવાબ આપવો પડશે। પ્રાઇવસીનું ઉલ્લંઘન થઈ ડેટા લીક થશે તો આ કેસમાં કંપનીએ 72 કલાકની અંદર જ માહિતી આપવી ફરજિયાત રહેશે। તેમજ ડેટા પ્રોટેક્શન માટે ઓથોરિટી પીડિત યુઝરના નુકસાનની ગંભીરતા ધ્યાનમાં રાખવામાં આવશે। ડેટા પ્રાઇવસીના નિયમનું ઉલ્લંઘન કરવાથી નિર્ધારિત નિયમનો વિરોધ ભારત બહાર ડેટા મોકલતી કંપની ઉપર જરૂરી કાર્યવાહી થશે। તો આજે આપણે વાત કરી કે આપણે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ બધી જ વસ્તુ વાપરતા હોઈએ છીએ, અને તેમાં પણ ઘણા પીડિતા ઘણા એવા પણ છે જેની લીક અથવા તો ચેટ બહાર નીકળી છે, પોતાનો પ્રાઇવેટ ડેટા બહાર નીકળ્યો છે। પણ હવે તેઓએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણી સરકારે તેની કાર્યવાહી શરૂ કરી દીધી છે। હવે કોઈ પણ ચેટ લીક થશે તો તે કંપની જે ચેટ લીક કરી છે તેને 15 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે। તો આવી જ માહિતી માટે અમારા સાથે જોડાયા રહો, ત્યાં સુધી જોતા રહો સત્યડે ન્યૂઝ। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।